જે પાલનપુરનો જે કોટ વિસ્તાર છે એ છેલ્લા પાંચ દિવસથી કોલેરાના ભરડામાં છે એટલે કે આ કોટ વિસ્તારમાં ત્રણસો જેટલા લોકોને જે કોલેરાની અસર પહોંચી છે જેમાં સ્થાનિકોના પ્રમાણે આ કોલેરાથી બે વ્યક્તિઓના મોત પણ થઈ ચૂક્યા છે પરંતુ જ્યારે જે શરૂઆતના સમયમાં જે કોલેરાની સ્થિતિ હતી ત્યારે તંત્ર છે એ ક્યાંક ને ક્યાંક બેદરકાર રહ્યું અને જેને કારણે કોલેરાની સ્થિતિ વકરી અને સમગ્ર કોટ વિસ્તારનો ભરડો લીધો ત્યારે કોટ વિસ્તારના જે સોળ જેટલા વિસ્તારો છે તેમને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા બાદ હવે જે પાલનપુર નગરપાલિકા અથવા જે આરોગ્ય વિભાગ છે તે આરોગ્ય વિભાગ દ્વારા આ જે પચીસ જેટલી જે ટીમો છે અને પચીસ જેટલી ટીમો દ્વારા જે આ સમગ્ર કોટ વિસ્તારના જે સોળ જેટલા વિસ્તારો છે તેમનું સર્વે હાથ ધરાયું છે દરેક જે કોટ વિસ્તારના જે લોકો છે તેમના જે પરિવાર છે તેમના દરેકનું સર્વે કરી તેમની ચકાસણી કરવામાં આવે છે અને જે પ્રકારે આ ચકાસણી કર્યા બાદ ક્યાંક શંકાસ્પદ હોય તો તેમને હોસ્પિટલાઇઝ પણ કરવામાં આવે છે આજે હું બતાવીશ કે આ પાલનપુરનો જે આ કોટ વિસ્તાર કહી શકાય ત્યાં આ સોળ જેટલા વિસ્તારો છે ત્યાં જે સફાઈને અભાવે અથવા તો દૂષિત પાણીને અભાવે જે આ પાણીજન્ય રોગચાળો ફેલાયો હતો અને તેનું મુખ્ય કારણ એ છે કે પાલનપુરમાં જે રાણી બાગમાં જે તેર લાખની કેપેસિટી ધરાવતું જે પાણીનું ટાંકું છે અને તેમાં સફાઈના અભાવે અને પાલિકાની બેદરકારીના કારણે ત્યાંથી દૂષિત પાણી આવ્યું અને ત્યાં રોગચાળાનું ઉદ્ભવ સ્થાન થયું એટલે કે હવે છે એ તંત્રએ અત્યારે જે રોગચાળાને નાથવા માટેની

જેની બીજી તારીખથી જ સર્વેલન્સ સઘન કામગીરી હાઉસ ટુ હાઉસ કામગીરી શરૂ કરવામાં આવી હતી અત્યારે આ વિસ્તાર જેને અસરગ્રસ્ત કોલેરા ગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરેલો છે એ વિસ્તારની અંદર ત્રણ રાઉન્ડ ઘર હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ પૂર્ણ કરવામાં આવેલ છે આજુબાજુના વિસ્તારોમાં પણ આના આ પાણીજન્ય રોગચાળો ના ફેલાય એના ભાગરૂપે આજે રજાનો દિવસ હોવા છતાં પણ નવ ટીમો જે કાર્યરત હતી એમાં બીજી વધારાની આજુબાજુના પીએચસીમાંથી ટીમો લાવીને ટોટલ બીજી સોળ ટીમો ઉતારીને કુલ પચીસ ટીમો આજે પણ કાર્યરત છે આ ટીમો દ્વારા ઝાડાના કેસો વહેલી તકે શોધાય એમની વહેલી તકે સારવાર થાય એમને હાઉસ હોલ્ડ લેવલે જ ઓઆરએસનું સોલ્યુશન મળે એટ માટે ઓઆરએસ વિતરણ કરવામાં આવેલું છે સાથે સાથે જ્યાં પણ ક્લોરીન નું પ્રમાણ માલુમ નથી પડતું પીવાના પાણીમાં રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ નેગેટિવ આવે છે એવા ઘરોમાં ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવે છે એમને ક્લોરીન સાહેબ સર્વેમાં કેટલા લોકોને અસર પહોંચી છે અત્યાર સુધી શું આરોગ્ય વિભાગે કર્યું છે અત્યાર સુધી એક્ટિવ અને પેસિવ બંને સર્વેલોમાં ટોટલ બસો દર્દીઓ કાલ સુધી નોંધાયા હતા આ દર્દીઓ પૈકી ત્રેવીસ જણના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી એક વ્યક્તિનું કોલેરા વિબ્રિયો કોલેરાઈ પોઝિટિવ આવતા માનનીય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી અને જાહેરનામું પણ બહાર પાડવામાં આવે છે જેના ભાગરૂપે નગરપાલિકા દ્વારા પણ જે પ્રિવેન્ટિવ એક્શન લેવાની થાય છે લીકેજ રિપેરિંગ સુપર ક્લોરિનેશન ખાણીપીણીની લારીઓ ઉપરનો પ્રતિબંધ આ બધું જ કામગીરી નગરપાલિકા દ્વારા કરવાનું છે આરોગ્ય વિભાગ દ્વારા લોકોમાં આરોગચાળો ના ફેલાય માટે બહારનું દૂષિત ખોરાક ના ખાવો દૂષિત પાણી ના પીવું જમ્યા પહેલાં અને સંડાસ ગયા પછી હાથ સાબુથી ધોવા આ બધા જ પ્રકારની આઈ સી કરવામાં આવી રહી છે તો આરોગ્ય વિભાગ દ્વારા પણ આ જે વિસ્તાર છે તે સર્વે કરાયો છે પરંતુ જે સ્થાનિકો છે તેમની પાસેથી પણ ચાલી છે કયા પ્રકારની અત્યારે શું પરિસ્થિતિ છે અત્યારે પરિસ્થિતિ દેખવા જઈએ તો છેલ્લા બે દિવસની તો પરિસ્થિતિ આરોગ્ય વિભાગની જે ટીમ છે અને સેનિટેશન વિભાગ પણ સતત સફાળું જાગ્યું છે અને કામ કરી રહી છે અને ધન્યવાદ છે આરોગ્યની ટીમને કે તેઓ સતત ડોર ટુ ડોર કરીને અને એ કાર્ય કરી રહ્યા છે એ કાર્ય માટે ખરેખર ઘણી ઘણા કેસીસમાં સુધારો થયો છે અને હજી પરિસ્થિતિ તો નિર્માણ એને જ છે પણ એમની કાર્યવાહી થઈ રહી છે અને સેનિટેશન વિભાગ અને હું તો ચહેલા ટીવી નાઇન અને અન્ય ચેનલોનો બહુ માધ્યમથી કહું છું કે તમે લોકોએ જે કર્યું તો આ સફાળું તંત્ર જાગ્યું છે નહીં આ અહીંયા આ વિસ્તારની જે પરિસ્થિતિ છે એટલી દયજનક સ્થિતિ છે કે અહીંયા ઓરમાયું વર્તન દાખવામાં આવે છે બધી રીતે એમને આજે રાણીબાગનું ટાકું જોઈ લો તો રાણીબાગનું ટાકુ બે વર્ષથી સાફ નથી કરવામાં આવ્યું ત્યાં પક્ષીઓના મૃત પડેલા છે અને એ જ પાણી અત્યારે સપ્લાયના અંદર મળે છે અને પાણી પીવામાં આવે છે એટલે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે અહિયાં અને જો આ પરિસ્થિતિને વહેલી તકે જો કરવામાં નહીં આવે તો સમગ્ર શહેર કોડેરાના ભરડામાં આવશે તો જે પ્રકારે આ ઉદભવી છે તે પાણીના ટાંકાને કારણે કારણ કે તેમાંથી દૂષિત પાણી આવ્યું અને સોળ જેટલા વિસ્તારો રોગચાળાના ભરડામાં આવ્યા ક્યાંક ને ક્યાંક ટાંકાની જે બે વર્ષથી સફાઈ ન થઈ હતી અને જેને પરિણામે આ ગયું છે એટલે કે કોટ વિસ્તારમાં સાફ સફાઈ અને દૂષિત પાણી આ રોગચાળાને માટે જવાબદાર છે અત્યારે પણ જે લોકો છે કોટ વિસ્તારના તેવું રોગચાળાની અસરમાં છે અને તેને આરોગ્ય વિભાગ તો સેવા આપી રહ્યું છે પરંતુ સાથે સાથે હવે પાલિકાએ પણ તેની કાર્યવાહી હાથ ધરી છે સાફ સફાઈ અને જે ખાણીપીણીની લારીઓ હોય તે પણ બંધ કરી